नमस्कार विद्यार्थी मित्रों, आपणे चेप्टर 5 धंधाकीय व्यवस्थाना स्वरूपोमां वैयक्तिक मालिकी अने हिंदू अविभक्त कुटुंबनी पेढ़ी विषे समझी गया। वैयक्तिक मालिकी कोने कहेवाय ती के वैयक्तिक मालिकी एटले ज्यारे कोई एक ज व्यक्ति धंधानी स्थापनानो विचार करे, मूडीनी व्यवस्था करे, पेढ़ीनु संचालन करे अने जे काई नफो के नुकसान मळे पोते एकलो ज भोगवे तेवा स्वरूपने वैयक्तिक मालिकी कहेवामां आवे छे। तेमां मात्र एक ज मालिक आखा धंधानुं संचालन करतो होय छे। एम वैयक्तिक मालिकीनी केटलीक मर्यादाओने कारणे ભાગીદારી અસ્તિત્વમાં આવી। હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં તો કે પેઢી દર પેઢી જે ધંધો ચાલ્યો આવે એને હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી કહેવામાં આવે છે। એટલે કે વારસાગત જે ધંધો ચાલ્યો આવે તેને હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી તરીકે ઓળખવામાં આવે છે। આપણે આ બે વિશે સમજ્યા, એમાં હવે આપણે આજે સમજવાનું છે ભાગીદારી। તો કે ભાગીદારી કોને કહેવાય? તે કે જ્યારે કોઈ બે કે વધુ વ્યક્તિઓ ભેગી મળીને કોઈ પણ ધંધો કરે ત્યારે ભાગીદારી છે એમ કહી શકાય। બે કે તેથી વધુ વ્યક્તિઓ જોડાઈને જે ધંધો કરે એને ભાગીદારી કહેવામાં આવે છે। હવે આપણે જોઈએ ભાગીદારી, તો કે જેમ જેમ વેપાર અને વાણિજ્યનું ક્ષેત્ર વિસ્તૃત થતું ગયું તેમ તેમ વૈયક્તિક માલિકીની મર્યાદાઓ વધુ સ્પષ્ટ થવા લાગી। એટલે એમ કે જેમ જેમ ઉદ્યોગ ધંધાનું અથવા વેપાર વાણિજ્યનું ક્ષેત્ર વધતું ગયું તેમ વૈયક્તિક માલિકીની કેટલીક મર્યાદાઓ હતી એ મર્યાદાઓ દેખાવા લાગી, વધુ સ્પષ્ટ થવા લાગી। બહોળા વેપાર માટે વધુ મૂડીની જરૂર પડે, કાર્યદક્ષ વહીવટી શક્તિ અને જોખમ ઉઠાવવાની મર્યાદાઓ દૂર કરવા માટે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી। એટલે એમ કે મોટા પ્રમાણમાં વેપાર કરવા માટે શું જોઈએ? વધુ મૂડી જોઈએ। બીજું તો કે કાર્યદક્ષ વહીવટી શક્તિ, કારણ કે માલિક પોતે જ આખા ધંધાનું સંચાલન કરે તો એની પાસે વહીવટી શક્તિ ન હોય, પોતે એકલો કરી ન શકે અથવા એની પાસે એટલું જ્ઞાન પણ ન હોય, બધા જ પ્રકારના કાર્ય માટે પૂરતું જ્ઞાન ન પણ હોય એવું પણ બની શકે। એટલે અમુક મર્યાદાઓને દૂર કરવા માટે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી। હવે એનો અર્થ જોઈએ, તો કે ભાગીદારી એ એવી ધંધાકીય વ્યવસ્થા છે કે જેમાં ધંધાની માલિકી એક કરતાં વધુ વ્યક્તિઓની હોય છે। જેવી આપણે જોઈ વૈયક્તિક માલિકીમાં એક જ વ્યક્તિની માલિકી છે, જ્યારે ભાગીદારીમાં એક કરતાં વધુ વ્યક્તિઓની માલિકી હોય છે અને તેવી જ રીતે સંચાલન પણ બધા કરતા હોય અથવા બધા વતી કોઈ એક અથવા એક કરતાં વધુ ભાગીદારો કરતા હોય છે। તો કે ભાગીદારીમાં તેવી જ રીતે એનું સંચાલન પણ બધા ભાગીદારો કરે અથવા બધા વતી કોઈ એક કરતું હોય અથવા એક કરતાં વધુ ભાગીદારો કરતા હોય છે। આ રીતે ચલાવતા ધંધાના પરિણામો બધા ભોગવતા હોય છે। જે કંઈ પરિણામ આવે કોઈ એક ભાગીદાર સંચાલન કરે છે કે બધા ભાગીદારો સંચાલન કરે છે અને જે પરિણામ આવે ભાગીદારીને એ દરેક ભાગીદારો ભોગવતા હોય છે, એટલે કે દરેક ભાગીદારો વચ્ચે વહેંચાય છે। 1932ના ભારતીય ભાગીદારી કાયદા મુજબ ભાગીદારીની વ્યાખ્યા આપી આપણે જોઈએ, ખાસ યાદ રાખવાની છે ભાગીદારીનો અર્થ 1932ના ભાગીદારી કાયદા મુજબ। ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવતા ધંધાનો નફો વેચી લેવા માટે સંમત થાય। શું કીધું? ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે। કેવો સંબંધ? તો કે જેઓ બધા દ્વારા, એટલે ભાગીદારીનો ધંધો બધા ભાગીદારો ચલાવતા હોય કે બધા વતી કોઈ એક દ્વારા, બધામાંથી કોઈ એક ભાગીદારને ધંધો ચલાવવા માટે આપવામાં આવે તો બધા વતી કોઈ એક ભાગીદાર દ્વારા ચલાવાતા ધંધાનો નફો વેચી લેવા માટે સંમત થાય છે। કોઈ એક ભાગીદાર ધંધાનું સંચાલન કરે છે અને જે કંઈ નફો મળે કે નુકસાન મળે બધું ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય છે, એટલે કે નફો લેવા માટે સંમત થાય છે। કારણ કે ભાગીદારીનો પણ મુખ્ય ઉદ્દેશ નફાનો હોય છે। કોઈ પણ વ્યક્તિ ધંધો કરશે તો એનો મુખ્ય ઉદ્દેશ નફાનો હોય છે, પછી નુકસાન થાય તો પણ ભોગવે છે, પણ એ મુખ્ય ઉદ્દેશ નફાના ઉદ્દેશથી કરતો હોય છે। એટલે એને વ્યાખ્યામાં એવું લીધું કે કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા માટે સંમત થાય અને જો નુકસાન થાય છે તો પણ ભાગીદારો વચ્ચે
વેચાઈ જાય છે. ફરીથી વ્યાખ્યા આપણે જોઈએ, સાથે બોલજો. હવે ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વેચી લેવા માટે સંમત થાય. હવે આપણે જોઈએ ભાગીદારીની લાક્ષણિકતા. તો કે ભાગીદારીની લાક્ષણિકતામાં આપણે જોઈએ તો ભાગીદારી પહેલું છે કરારજન્ય સંબંધ, એટલે કે કરાર આધારિત સંબંધ. ભાગીદારી હંમેશા કરાર દ્વારા અસ્તિત્વમાં આવે. કરાર પછી લેખિત પણ હોઈ શકે અને મૌખિક પણ હોઈ શકે. કોઈ ભાગીદારો વચ્ચે ભાગીદારી લાવી છે તો એની વચ્ચે કરાર કરવામાં આવે, કારણ કે એમનો ભાગીદારી ચાલુ ન થાય કે કયા ભાગીદાર કેટલી મૂડી લાવશે, મૂડી લઈ આવશે તો જે કંઈ નફો થશે એ કેવી રીતના વેચવું, ધંધાનું સંચાલન કેવી રીતના કરવું, એવો કંઈ પણ કેટલી મૂડી લઈ આવી એના વચ્ચે કરાર કરવામાં આવતો હોય છે. ભાગીદારી હંમેશા કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે. આ કરાર લેખિત અથવા તો મૌખિક હોઈ શકે. ભાગીદારોના વર્તનમાંથી ઊભી થતી સંમતિથી પણ ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. એટલે કે ભાગીદારોના વર્તનમાંથી ઊભી થઈ અને સમજથી પણ ભાગીદારી ચલાવવામાં આવતી હોય. આપણે ઘણી વખત જોતા હોય બધા દોસ્તારો મળી સિઝનલ ધંધો કરતા હોય તો એને પણ ભાગીદારી કહેશું, કારણ કે બધા બે કરતાં વધારે વ્યક્તિઓ ભેગા મળીને ધંધો કરે છે. કોઈ પણ ભાગે બેઠા હોય બધા એ ફ્રેન્ડ તો એમ નક્કી કરે કે ચાલો ને અત્યારે આ તહેવાર આવે છે તો આપણે, ધારો કે દિવાળી આવે છે તો ફટાકડાનો ધંધો આપણે બધા સાથે કરીએ, તો પણ એને ભાગીદારી કહેવાય કે બધા ભાગીદારો એમાં સંમત થતા હોય. જરૂરી મૂડી પણ એકઠી કરતા હોય છે. એટલે એમ કહે છે ભાગીદારી સમજથી પણ ઉદ્ભવતી હોય છે. કરાર લેખિત હોય તે હિતાવહ છે, એટલે કે ભાગીદારી લેખિત અથવા મૌખિક કરાર કરે છે, પણ લેખિત કરાર હોય એ હિતાવહ છે, કારણ કે ભવિષ્યમાં ક્યારે ગેરસમજણ ઊભી થાય ત્યારે લેખિત કરાર ઉપયોગી નીવડે છે. હવે બીજું આવે છે સ્થાપના વિધિ. તો કે ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે. કાયદાની કોઈ જટિલ કે લાંબી વિધિમાંથી પસાર થવું પડતું નથી. એટલે કે ભાગીદારીની સ્થાપના વિધિ પણ ખૂબ જ સરળ છે. એના માટે કાયદાની કોઈ જટિલ કે લાંબી વિધિમાંથી પસાર થવું પડતું નથી. આગળ આપણે જ્યારે મંડળી આવશે અને કંપની સ્વરૂપ, ખાસ કરીને કંપની સ્વરૂપની વિધિ, સ્થાપના વિધિ ખૂબ લાંબી અને ખર્ચાળ હોય છે. જ્યારે ભાગીદારી અને વૈયક્તિક માલિકીની સ્થાપના વિધિ કેવી હોય છે, સરળ હોય અને એના માટે કોઈ વિધિમાંથી પસાર થવું પડતું નથી. પછી ત્રીજું આવે છે નોંધણી. આપણે આગળ આવ્યું તો કે ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત નથી. એટલે કે ભાગીદારીની નોંધણી કરાવવી ફરજિયાત નથી, પરંતુ હિતાવહ છે એની નોંધણી કરાવેલી હોય. આવી નોંધણી ભાગીદારી પેઢીના નોંધણી અધિકારી પાસે ભાગીદારી કરાર રજૂ કરીને કરવામાં આવે છે. ભાગીદારીની નોંધણી, તો કે આવી નોંધણી ભાગીદારી પેઢીના નોંધણી અધિકારી પાસે ભાગીદારી કરાર જે કરવામાં આવ્યો હોય, આપણે આગળ આવ્યું ને કરારજન્ય સંબંધ, કરારમાંથી ભાગીદારી ઉપર, તો કે કરાર રજૂ કરીને કરાવવામાં આવ્યો છે તો એની નોંધણી, જે કરાર થયો છે એ કરાર રજૂ કરી અને એની નોંધણી રજિસ્ટ્રાર પાસે કરાવી શકે છે. પછી ચોથું આવે છે ભાગીદારોની સંખ્યા. તો કે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા કેટલી હોય છે, તો કે ઓછામાં ઓછી બે હોય. બે વ્યક્તિ કે વધુ વ્યક્તિઓ ભેગી મળે ત્યારે ભાગીદારી અસ્તિત્વમાં આવે. તો કે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી બે હોય છે. જો પેઢી સરાફ એટલે કે બેન્કિંગનો ધંધો કરતી હોય તો વધુમાં વધુ 10, અને અન્ય કોઈ સામાન્ય પ્રકારનો ધંધો કરતી હોય તો વધુમાં વધુ 20 ભાગીદારો હોય છે. ઓછામાં ઓછા બે, સરાફી બેન્કિંગ પેઢીમાં વધુમાં વધુ 10, અને સામાન્ય પ્રકારની ધંધો કરતો હોય તો વધુમાં વધુ 20 ભાગીદારો હોય છે. હવે આવે છે પાંચમો મુદ્દો, ઉદ્દેશ. ભાગીદારીના લક્ષણોમાં પાંચમો મુદ્દો ઉદ્દેશ. એ તો આપણે ખબર, ભાગીદારી નફાના ઉદ્દેશથી જ કરવામાં આવતી હોય. નફા વિનાના હેતુને ભાગીદારી ગણાવી શકાય નહીં. એનો નફો મેળવવાનો ઉદ્દેશ ન હોય અને બધા ભેગા થઈ અને કંઈ પણ પ્રવૃત્તિ કરે છે તો એને ભાગીદારી કહેવાય નહીં. એટલે કે ભાગીદારી પેઢીનો મુખ્ય ઉદ્દેશ કાયદેસરની ધંધાકીય પ્રવૃત્તિ કરી નફો મેળવવાનો હોય છે. તો કે ભાગીદારી પેઢીનો મુખ્ય ઉદ્દેશ શું હોય, તો કે કાયદેસરની ધંધાકીય પ્રવૃત્તિ કરી અને એમાંથી નફો મેળવવાનો હોય છે. નફાના હેતુ વિનાની પ્રવૃત્તિ ભાગીદારી
નથી એટલે કે નફાના હેતુ વગર કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવે તો એને ભાગીદારી કહેવાય નહીં. દાખલા તરીકે સામાજિક સેવા કે ધાર્મિક કાર્ય કરવાની પ્રવૃત્તિ કાયદેસરની હોવા છતાં તે નફાના ઉદ્દેશની ન હોવાથી તે ભાગીદારી નથી. શું કીધું? સામાજિક સેવા કરવું હોય અથવા ધાર્મિક કાર્ય કરવા માટે ચાર પાંચ મિત્રો ભેગા થઈને જે કાંઈ પ્રવૃત્તિ કરે છે તો એને ભાગીદારી કહેવાય નહીં, કારણ કે એનો ઉદ્દેશ નફાનો નથી પરંતુ શેનો છે? તો કે સેવા કરવાનો છે, એટલે એને ભાગીદારી ગણી શકાય નહીં. પછી આવે છે છઠ્ઠું, તો કે મૂડી. તો સામાન્ય રીતે બધા જ ભાગીદારો મૂડી લાવે છે. આમ સામાન્ય પ્રકાર પ્રમાણે આપણે જોઈએ તો બધા જ ભાગીદારો ધંધામાં મૂડી લાવે છે, તેમ છતાં મૂડી લાવવી એ બધા ભાગીદારો માટે ફરજિયાત નથી. પરંતુ કરારમાં દર્શાવ્યા પ્રમાણે ભાગીદારો મૂડી લાવે છે. કરાર કરે ત્યારે નક્કી કરે છે કે કયા કયા ભાગીદારો કેટલી મૂડી લાવશે. એ મૂડીના આધારે ભાગીદારો જે કરારમાં નક્કી થયું હોય એ પ્રમાણે ભાગીદારો મૂડી લાવે છે. અને બધા ભાગીદારોને મૂડી લાવવી ફરજિયાત નથી. જે આપણે ભાગીદારોના પ્રકાર સમજશું ત્યારે આપણે એનું ડિટેલમાં સમજશું. આમ જોઈએ તો સામાન્ય રીતે બધા જ ભાગીદારો મૂડી લાવે છે. બીજું, તો કે કરારમાં દર્શાવ્યા પ્રમાણે ભાગીદારો મૂડી લાવતા હોય છે. બધા જ ભાગીદારો માટે મૂડી લાવવી ફરજિયાત નથી. સાતમું આવે છે સંચાલન. ભાગીદારી પેઢીમાં ધંધાનું સંચાલન બધા ભાગીદારો સંયુક્ત રીતે કરી શકે છે. આપણે આગળ આવ્યું અર્થમાં પણ આપણે જોયું કે ભાગીદારી પેઢીના ધંધાનું સંચાલન ભાગીદારો સંયુક્ત રીતે બધા ભાગીદારો એટલે કે ધંધાનું સંચાલન કરી શકે છે ભેગા મળીને. બધા જ ભાગીદારોને ધંધાના નિર્ણયમાં ભાગ લેવાનો અધિકાર છે. બધા જ ભાગીદારોને જે ધંધા વિષયક નિર્ણયો લેવાના છે એ નિર્ણયોમાં ભાગ લેવાનો અધિકાર છે. કરારમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ એક કે એક કરતાં વધારે ભાગીદારો પણ સંચાલન કરી શકે છે. એટલે કે કરારમાં આપણે દર્શાવ્યું છે, કરાર કરે અને વ્યાખ્યામાં પણ આપેલું છે કે કોઈ એક કે એક કરતાં વધારે ભાગીદારો પણ સંચાલન કરી શકે છે, જે કરારમાં દર્શાવવું જરૂરી છે. પછી આવે છે અમર્યાદિત જવાબદારી. અમર્યાદિત જવાબદારી એટલે આપણે વૈયક્તિક માલિકીમાં પણ આવી ગયું કે ધંધાનું દેવું ધંધાની મિલકતો કરતાં વધી જાય ત્યારે માલિકે પોતાની અંગત મિલકત વેચીને પણ ધંધાનું દેવું ચૂકવવું પડે તેને અમર્યાદિત જવાબદારી કહેવાય. વૈયક્તિક માલિકીની જેમ દેવાની ચૂકવણીની બાબતમાં ભાગીદારોની જવાબદારી પણ કેવી છે? અમર્યાદિત છે. વૈયક્તિક માલિકીમાં તો આપણે ખબર છે કે એની જવાબદારી અમર્યાદિત છે, એટલે વૈયક્તિક માલિકીની જેમ જ ભાગીદારીઓની જવાબદારી પણ અમર્યાદિત છે. જરૂર પડીએ પોતાની ખાનગી મિલકતો વેચીને પણ પેઢીનું દેવું ચૂકવવું પડે છે. જરૂર પડે તો દરેક ભાગીદારોએ પોતાની ખાનગી મિલકત વેચીને પણ દેવું ચૂકવવું પડે છે. ભાગીદારીના કાયદા મુજબ ભાગીદારી પેઢીના દેવા માટે ભાગીદારો વ્યક્તિગત અને સંયુક્ત રીતે જવાબદાર હોય છે. એટલે કે દરેક ભાગીદાર વ્યક્તિગત કે સંયુક્ત રીતે બધા ભાગીદારો દેવું ચૂકવવા માટે જવાબદાર હોય છે. આથી જો કોઈ પણ એક ભાગીદાર પેઢીના દેવા પોતાની અંગત મિલકતમાંથી ભરપાઈ ન કરી શકે તો બાકીના ભાગીદારોએ પણ પોતાની અંગત મિલકતમાંથી ભરપાઈ કરવા પડે છે. એટલે એમ કે જ્યારે કરાર કર્યો ત્યારે નક્કી કર્યું કોઈ એક ભાગીદારે પોતાની જવાબદારી અમર્યાદિત રાખી હોય, એટલે કે જો કોઈ પણ એક ભાગીદાર પેઢીના દેવા પોતાની અંગત મિલકતમાંથી ભરપાઈ ન કરી શકે તો બાકીના ભાગીદારોએ પણ પોતાની અંગત મિલકતમાંથી દેવા ચૂકવવા પડે છે. એટલે ભાગીદારની જવાબદારી અમર્યાદિત ગણવામાં આવે છે. પછી નવમું છે માલિકીની ફેરબદલી. એટલે કે ભાગીદારી પેઢીમાં માલિકીની ફેરબદલી સરળ નથી. બધા જ ભાગીદારોની સંમતિ વગર કોઈ પણ ભાગીદાર પોતાનો ભાગ બીજાની તરફેણમાં બદલી શકતો નથી. એટલે એમ કે ભાગીદારી પેઢીમાં માલિકીની ફેરબદલી થઈ શકે નહીં. બધા જ ભાગીદારોની સંમતિ વગર કોઈ ભાગીદાર પોતાનો હિસ્સો બીજા વ્યક્તિને આપી શકે નહીં, એટલે કે બીજાની તરફેણમાં બદલી શકે નહીં, બીજાને પોતાનો હિસ્સો આપી શકે નહીં. જો કોઈ ભાગીદાર બધા ભાગીદારોની સંમતિ વગર હિસ્સાની ફેરબદલી કરે તો કોઈ પણ ભાગીદાર પેઢીનું વિસર્જન કરાવી શકે છે. એટલે કે જો કોઈ ભાગીદાર
બધા ભાગીદારોની સંમતિ વગર પોતાનો હિસ્સો બીજા વ્યક્તિને આપી દે, એટલે કે હિસ્સાની ફેરબદલી કરે, તો કોઈ પણ ભાગીદાર પેઢીનું વિસર્જન કરાવી શકે છે. જો બધા ભાગીદારોની સંમતિ હોય તો જ એના હિસ્સાની ફેરબદલી થાય છે, નહીંતર ફેરબદલી થઈ શકતી નથી. પછી આવે છે 10મું ધારાકીય સ્થાન. 1932ના ભારતીય ભાગીદારી કાયદામાં ભાગીદારના હક્કો, ફરજો, નિયમો, પેઢીની નોંધણી તેમજ અન્ય જોગવાઈઓ પણ દર્શાવવામાં આવેલી છે. 1932ના ભારતીય ભાગીદારી કાયદામાં ભાગીદારીના હક્કો કે ભાગીદારના હક્કો કેટલા છે, ફરજો, નિયમો, પેઢીની નોંધણી તેમજ અન્ય જોગવાઈઓ પણ એમાં દર્શાવવામાં આવી છે. પછી 11મું આવે છે પેઢીનું આયુષ્ય. તો કે ભાગીદારીનું આયુષ્ય કેવું હોય છે? મર્યાદિત હોય છે. ભાગીદારી અને ભાગીદારી પેઢીનું અલગ અસ્તિત્વ હોય છે. તેને કારણે કોઈ એક ભાગીદાર અસ્થિર મગજનો થાય, મૃત્યુ પામે કે નાદાર જાહેર થાય તો ભાગીદારીનો અંત આવે છે. એટલે કે કોઈ પણ કારણોસર એક ભાગીદાર અસ્થિર મગજનો થાય, મૃત્યુ પામે અથવા એને નાદાર જાહેર કરવામાં આવે તો પણ ભાગીદારીનો અંત આવે છે. બાકીના ભાગીદારો સર્વસંમતિથી સંબંધિત ભાગીદારના ભાગની વહેંચણી અંદરોઅંદર અથવા નવા ભાગીદારના પ્રવેશ દ્વારા કરી શકે છે. એટલે શું કીધું? બધા ભાગીદારો સર્વસંમતિથી સંબંધિત જે કાંઈ ભાગીદાર છે એ ભાગીદારના ભાગની વહેંચણી અંદરોઅંદર કરી શકે અથવા તો નવા ભાગીદારને પ્રવેશ પણ આપી શકે. ક્યારે? તો કે બધા ભાગીદારોની સર્વસંમતિ હોય ત્યારે. આ નહીતર ભાગીદારીનો અંત આવે છે. ઘણીવાર ભાગીદારી પેઢીનું વિસર્જન થતું નથી. ભાગીદારીનો અંત આવે છે પરંતુ ઘણીવાર ભાગીદારી પેઢીનું વિસર્જન પણ થતું નથી. બધા ભાગીદારો અંદરોઅંદર પોતા એનો હિસ્સો વહેંચી લેતા હોય છે અથવા નવા ભાગીદારને પ્રવેશ આપતા હોય છે. એટલે કે ભાગીદારી પેઢીનું આયુષ્ય મર્યાદિત હોય છે. આપણે ભાગીદારીની લાક્ષણિકતાઓમાં જોયું કરારજન્ય સંબંધ, સ્થાપના વિધિ, નોંધણી, ભાગીદારોની સંખ્યા, ઉદ્દેશ, મૂડી, સંચાલન, અમર્યાદિત જવાબદારી, માલિકીની ફેરબદલી, ધારાકીય સ્થાન અને પેઢીનું આયુષ્ય. તમને 5 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે કે ભાગીદારી પેઢીના અર્થ આપી તેના લક્ષણો સમજાવો.